મિત્રો, ફરીવાર આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપણા અતિથિ રુઝાન ખંભાદાનું પણ સ્વાગત કરીએ ફરી એકવાર. થેન્ક યુ. આપણે વાત કરી હતા બાળપણની, આપણા ઘડતરની વાત. હવે કોઈ પણ વ્યક્તિનું જે ઘડતર થતું હોય એમાં એનું શિક્ષણ, એ બંને પ્રકારના શિક્ષણ, આપણે જેને ઇન્ફોર્મલ અને ફોર્મલ બંને શિક્ષણનો એક મહત્વનો ભાગ હોય, તો એ શિક્ષણની વાત તમે કરો કે એ ફોર્મલ ઇન્ફોર્મલ બંને પ્રકારના શિક્ષણની વાત, એને કારણે તમારું જે ઘડતર થયું એની વાત કરો. શિક્ષણમાં તો આપણે શું કહેવાય, 10th સુધી મેં પેલું કર્યું, આપણે સાયન્સમાં જ ગઈ હતી, કારણ કે મારે મારા પપ્પાનું વી આર ઇન ટુ ફ્લેવર્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, બરોબર. એટલે એ બિઝનેસ જોવાનું હતું. ઘરમાં મેં કીધું ભાઈ બહેનો છે એટલે ભાઈને અલગ ડાયરેક્શન આપ્યું હતું, બહેનને અલગ મને આ ડાયરેક્શનમાં હતું, એટલે સાયન્સ લીધું હતું. પછી 12th બી સાયન્સમાં, આમ તો આપ સાચું કહું જેમ બધાને થતું છે, અમારી બી બોર્ડ હતી એટલે અમને બી બીક લાગતી હતી. 12th તો ખાસ વધારે બીક લાગતી હતી, પણ શું કહેવાય, હું આ મારો ફેવરિટ ડાયલોગ છે, ભગવાન મહેરબાન ગધા પહેલવાન, એટલે 12th નીકળી ગયા. પહેલાથી હતું કે બીએસસી જ કરવાનું છે, એટલે એવું કંઈ નહીં કે ડૉક્ટર કે પેલું બધું એ બધું વાળું એન્જિનિયર વાળું નહોતું, પહેલાથી બીએસસી જ હતું. અને મેં ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું. સ્કૂલમાં મસ્તી તો કરી હતી, ઇનફ કરી હતી, પણ સ્કૂલમાં મને, હું મારા સ્કૂલમાં હેડમાસ્ટર એટલે હેડ પ્રિફેક્ટ બી હતી ને એ બધું બી હતું, એટલે એ બધું થોડું પહેલાંથી આ બધી સાઈડમાં રસ ખરો, ડિબેટમાં, નાટકમાં, એક્ટિવિટીમાં. હવે નાટકમાં બી અમારે, હું જયારે નાની હતી આઈ સ્ટીલ રિમેમ્બર પ્રાઇમરી સ્કૂલમાં ને એ બધામાં, તો મને ગરબામાં પાર્ટ લેવાનો ઇન્ટરેસ્ટ નહીં, પણ પેલા નાટકમાં યુ નો રાજા બનાવે મને, કારણ કે મને પેલા જેન્ટ્સનું જોડામ પેલું મેં ટોમ બોય ટાઈપ, એટલે આપણને ચણિયા ચોલી થોડું ના ફાવે, આ બિલકુલ ના ફાવે, અને આ પેલું રાજા જેવું ફાવે, એટલે એવું બધું નાટકનો શોખ, ડિબેટનો શોખ. મેં ના કહ્યું બચપનથી પપ્પા મમ્મીએ શીખવાડ્યું હતું કે નોલેજ ઇઝ પાવર, એટલે મને બુક્સ રીડ કરાવી હતી, ટિન્ટિન એસ્ટ્રિક્સ રીડ કરી છે, રિચી રિચે રીડ કરી છે, અને સામે બીજી બધી બુક્સો બી રીડ કરી છે, ફિક્શન નોન ફિક્શન, બરોબર. તો એ શું કહેવાય, રીડિંગ કરવાનો શોખ, થેન્ક્સ ટુ, કારણ કે મને હજી યાદ છે મમ્મી અમને, હું અમે અમે અહીંયા લો ગાર્ડન પાસે રહીએ, તો મમ્મી અમને, હું મારા ત્રણ ભાઈ બહેનો, અમને ચાલતા ચાલતા એમ જે લાઇબ્રેરી લઈ જાય, એટલે ચાલતા ચાલતા જયારે જઈએ ત્યારે અમે બધી વાતો કરતા કરતા જઈએ, એટલે યુ નો ધેટ ઇઝ યોર બોન્ડિંગ વિથ યોર ફેમિલી. એ વખતે ખબર નહોતી પડી, બધું પછી ખબર પડી, પણ અત્યારે એટલે કહું છું કે કદાચ લોકોને હેલ્પ થાય એટલા માટે કહું છું કે યુ નો ધેટ ઇઝ હાઉ યુ બોન્ડ વિથ યોર ફેમિલી, ક્વોલિટી ટાઈમ વિથ યોર ફેમિલી. અને બુક્સ લઈએ અને પછી બુક્સ ઘરે આવીને વાંચીએ, અને મમ્મી ઘણી વાર હેલ્પ બી કરે વાંચવા, એટલે યુ નો રીડિંગના જે શોખ થયો રહ્યો. હું એવું નથી મીન કરતી કે આજની તારીખમાં તમે બુક્સ જ રીડ કરો, તમે ઓનલાઈન બી રીડ કરો. આજની તારીખમાં કિન્ડલ, હું જાણે કે હું અત્યારે ટૂર પર યા ક્યાં બહાર હોઉં છું તો હું કિન્ડલ લઈને જઉં છું, તાકી મારે વાંચવાનો શોખ બી રહે અને બુક્સ લઈને ના જવું પડે અને કિન્ડલથી ઇઝી થાય. અને આજકાલ તો બધું ફ્રી બુક્સો બી બહુ ઓનલાઈન પીડીએફ મળે છે, જાત જાતનો નોલેજ છે, એટલે યુ નો એ વખત કરતા તો વધારે આજે બધું લોકો પાસે બહુ ચોઇસીસ છે. તો વાંચવાનો શોખ, અને પછી એટલે જે આપણે હા થોડું મેથ સાયન્સનો શોખ ઓછો, ફિઝિક્સ કે ફિઝિક્સ બાયોલોજી કેમિસ્ટ્રી બધું ઓછો શોખ, પણ ભણવું પડે એટલે ભણી લીધું હતું, બરોબર. અને એટલે પછી જયારે અમે 12th નીકળીને માસ્ટર્સ કર્યા, બીએસસી કર્યું, બીએસસી કર્યા પછી મેં બાયોકેમિસ્ટ્રીથી બીએસસી કર્યું હતું, કારણ કે મને કેમિસ્ટ્રી નહોતું લેવું, ઇટ વોઝ વેરી કોમન, એટલે આઈ સેડ લેટ મી ડુ વિથ બાયોકેમિસ્ટ્રી. પછી માસ્ટર્સ કર્યું, માસ્ટર્સ એટલે કર્યું કારણ કે બે રીઝન લીધે, કે એક તો મને એક ઓનેસ્ટ રીઝન એક જ છે કે કંઈક ભણવું હતું, હવે મારી પાસે બે ચોઇસ હતા, બરોબર, આધર હું માસ્ટર્સ કરું યા હું એલએલબી કરું. હવે એલએલબીમાં 50% પાસિંગ માર્ક હતા, માસ્ટર્સમાં 35% હતા, એટલે મેં એમએસસી કર્યું, એટલે સેલો રસ્તો પસંદ કર્યો. એક્ઝેક્ટલી, કારણ કે ભણવા સાથે સાથે પેલી ગમ્મત બમ્મતનો તો શોખ રહ્યો જ. તો હું મારા કોલેજમાં બી આઈ વોઝ ધ ફર્સ્ટ જનરલ સેક્રેટરી, લેડી જનરલ સેક્રેટરી, અને ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે, યસ, ઘણા મેં કહું ડિબેટ, નાટક, કલ્ચરલ ફેસ્ટિવલ આતે બધું, એમાં તો એ તો બાય ડિફોલ્ટ એક્ચ્યુઅલી એ પ્રાયોરિટી હોય અને બીજું બધું સેકન્ડરી હોય, એ રીતે મોટા થયા છીએ. પણ લકીલી મેં કહું ભગવાન મહેરબાન ગધા પહેલવાન, ફર્સ્ટ ક્લાસે નીકળી જતા, એટલે એ ઇમ્પોર્ટન્ટ રહેતું હતું. કારણ કે સી વાય, બીકોઝ અલ્ટિમેટલી જયારે તમે આટલી મસ્તી કરતા, આટલું બધું કરતા હો, તો તમારા બધા સો કોલ્ડ, અમે પ્રેમીઓ કહીએ, આપણે બીજી લેંગ્વેજમાં દુશ્મનો કહીએ, એ લોકો વિચારતા હોય કે રુઝાનને ઓછા માર્ક્સ આવે, રુઝાન ફેલ થાય, બહુ નાટક કરે જામ તેમ, તો જયારે તમે ફર્સ્ટ ક્લાસથી પાસ થાવ છો, એ લોકોને આપણી શું કહે સાયલન્ટ થપ્પડ કહે કે ભાઈ અમે ભણીએ છીએ બી ખરા, ખાલી મસ્તી નથી કરતા. ટીચર્સોને બી એવું થાય કે ના આ છોકરી ભણે છે તો ખરા, ભલે મસ્તી કરતી હોય, પ્રવૃત્તિની સાથે સાથે અભ્યાસને પણ એટલું માન આપો ના. શું ઇટ વેરી ફંડા, આ થેન્ક્સ ટુ ધેટ, હું તો થેન્ક યુ કહું છું એ ફંડાને, કે લાસ્ટ મિનિટ આપણે ભણતા હતા, બરોબર, એક્ઝામના 10-15 દિવસ પહેલા યુ નો માથે તેલ નાખવાની, ચોટલી બાંધવાની, અને ભણવા એટલે બધા કહું કે હવે રુઝાન એક્ઝામના મૂડમાં આવી ગઈ, ભલે સ્કૂલે જઈને કોલેજે જઈને મસ્તી કરવાની, કોઈને ભણવાની દેવાનું, પણ પોતે ઘરે આવીને ભણી લેવાનું. એટલે એનાથી શું ફરક પડે કે ધેન પીપલ અન્ડરસ્ટેન્ડ કે નો આ ખાલી મસ્તીખોર નથી, ભણે છે બી. અને પછી માસ્ટર્સ, અને હા, વન ઓફ ધ રીઝન્સ આઈ ડીડ માય માસ્ટર્સ વોઝ કે અગર હું પછી તો ફાધરની ફેક્ટરી જતી હતી જેમ કીધું,
તો હવે અગર હું એમએસસી ના કરું તો મારે ફૂલ ટાઈમ ફેક્ટરી જવું પડે. તો મેં કહું કે એમએસસી ના નામે પેલું ગપથી મરાય કે ભાઈ ભણવાનું છે, આ છે છે, એટલે દેટ વોઝ ઓલસો વન ઓફ ધ રીઝન્સ. એક બીજો રીઝન કે મારે હંમેશા પીએચડી કરવું હતું. બરાબર. મને આમ પેલું અલંકાર, ડોક્ટર નો અલંકાર નો બહુ શોખ હતો. યાર યુ વુડ બી સરપ્રાઈઝ, મેં અત્યારે પીએચડી માં એડમિશન લીધું છે બી. શું વાત છે, 5 વર્ષ થઈ ગયા પણ કોઈ આગળ મેલ નથી પડ્યો. કારણ કે પછી હવે લાઈફની પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ છે. કારણ કે પીએચડી વોઝ ઓનલી ફોર ધ અલંકાર પર્પઝ, એટલે અત્યારે અલંકારને પાછળ મૂકી અને એટલે એટલે ધીસ વોઝ સમથિંગ ફોર માય ફોર્મલ ઇન્ફોર્મલ એડ્યુકેશન. તમે જે પૂછો છો કે ધીસ વોઝ